સાવરકુંડલાથી 5 કિલોમીટર હાથસણી રોડ પર માનવ મંદિર આશ્રમ આવેલું છે. આ માનવ મંદિર આશ્રમમાં નિરાધાર રખડતા ભટકતા મનોરોગી મહિલાઓની વિનામૂલ્યે દાખલ કરી સારવાર આપવામાં આવે છે. જોકે મોટાભાગની રોડ પર રખડતી ભટકતી પાગલ મહિલાઓને પોલીસ અહીં મૂકી જાય છે. આ માનવ મંદિરમાં ગુજરાત સહિત અનેક રાજ્યોની 55 જેટલી મહિલાઓ સારવાર લઈ રહી છે. આ તમામ મહિલાઓને એક એક રૂમમાં નજર હેઠળ રાખવામાં આવે છે અને અમરેલીના ખ્યાતનામ મનોચિકિત્સક ડૉક્ટર વિવેક જોશીની નિઃશુલ્ક સારવાર નીચે બપોરે જમ્યા બાદ અને સાંજે જમ્યા બાદ દવા આપવામાં આવે છે. આ ઉપરાંત સવારે અને સાંજે 4 વાગ્યે 2 ટાઈમ નાસ્તો પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 82 જેટલી મનોરોગી મહિલાઓ સાજી થઈ છે અને પોતાના પરિવારમાં અને સમાજમાં પુનઃસ્થાપિત થઈ છે. અત્યાર સુધીમાં 5 દીકરીઓના લગ્ન પણ કરાવવામાં આવ્યા છે અને આજે 6ઠી દીકરીના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે, જેનું નામ રેખા ઢાપા છે. આ રેખા નામની મનોરોગી મહિલા આજથી 7 મહિના પહેલાં પતિ દ્વારા પાગલ અવસ્થામાં દાખલ કરવામાં આવી હતી અને 7 મહિના બાદ સાજી થતાં તેમના પરિવારની સંમતિથી આજે તેમની હાજરીમાં વિધિપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હતા. ત્યારે આ લગ્નથી સાજી થઈ ગયેલી મનોરોગી મહિલા રેખાએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને ભક્તિ બાપુએ પણ જે હેતુથી આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે તે હેતુ 6ઠી વખત ફરી પૂર્ણ થતાં તેમણે પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ દુઃખ સાથે એક વાત એવી પણ કરી કે હાલમાં 5 જેટલી મનોરોગી મહિલાઓ સાજી થઈ ગઈ છે, જે તમામને જુદા જુદા વિસ્તારમાંથી અને જુદા જુદા શહેરોમાંથી પોલીસ મૂકી ગઈ છે. હવે સાજી થતાં પોલીસ પણ મદદ કરતી નથી અને સાજી થયેલી મહિલાઓ તેમના પરિવારનો સંપર્ક કરતા તેઓ સ્વીકારતા નથી. પોતાના પરિવારના સભ્યોને જ્યારે સાજા થતાં સ્વીકારવામાં આવતા નથી તે ખૂબ જ દુઃખની વાત કહેવાય છે. માનવ મંદિરનો જે હેતુ હતો એ સિદ્ધ થઈ રહ્યો છે. આજરોજ આજે માનવ મંદિરમાંથી સાજી થયેલી આ 6ઠી દીકરીના લગ્ન થઈ રહ્યા છે એનો મને ખૂબ જ આનંદ છે. ખૂબ જ અંદરથી ઉત્સાહ મહેસૂસ કરું છું. અમારો જે હેતુ હતો કે રખડતી ભટકતી સમાજે તિરસ્કૃત કરેલી દીકરીઓને પુનઃ સમાજમાં સ્થાપિત કરવી, એ હેતુ સિદ્ધ થતો જાય છે. આજે બીજી 5 દીકરીઓ સાજી થઈ ગયેલી છે. અત્યારે માનવ મંદિરમાં 50 મનોરોગી બહેનો છે, એમાં 5 સાજી થઈ ગઈ. એના પરિવારનો અમે કોન્ટેક્ટ કરીએ છીએ તો એ લેવા નથી આવતા. મારી આ સમાજને કરબદ્ધ પ્રાર્થના છે કે સાજી થઈ ગયેલી દીકરીને પુનઃ તમે સ્વીકારો, એક્સેપ્ટ કરો. આ મનોરોગ છે, દવાથી મટી શકે છે. અને પોલીસ જે રોડે રખડતી ભટકતી દીકરીઓને મૂકી જાય તો મારી પોલીસને પણ એક વિનંતી છે, એની પાસે અપેક્ષા રાખું કે આ દીકરીઓને પાછી એના ઘેરે પહોંચાડવામાં માનવ મંદિરને મદદરૂપ થાય.